વિદ્યાર્થી વિદેશમાં એજ્યુકેશન સરળતાથી મેળવી શકે અને વિદ્યાર્થી પોતાને મનગમતા ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે કરિયરક્રાફ્ટ ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એમ્પ્લોયબિલિટી ડોટ લાઈફ સાથે મળીને ફ્યુચર વર્ક સેન્ટર શરૂ કરી રહ્યા છે, જેને અનુલક્ષીને અમદાવાદમાં ટીજીબી હોટલ ખાતે ફ્યુચર વર્ક રેડીનેસ અને સસ્ટેનેબલ કરિયર પર સેમિનાર યોજાયો. ફ્યુચર વર્ક સેન્ટરના ફાઉન્ડર શ્રી કુલદીપસિંહ ઝાલા છે કે જેઓનું મિશન વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ અને તકનીકી સાધનો સાથે સશક્ત બનાવવાનું છે, તેમને ગતિશીલ જોબ માર્કેટ અને લાંબા ગાળાને વ્યવસાયિક સફળતા માટે તૈયાર કરવાનું છે. હેલો, આઈ એમ ડોક્ટર મનીષ મલ્હોત્રા, આઈ એમ ધ ચેરમેન ઓફ એમ્પ્લોયબિલિટી ડોટ લાઈફ. આજ હમ યહાં પે અપના પહેલા ફ્યુચર ઓફ વર્ક સેન્ટર અહેમદાબાદ કે અંદર લોન્ચ કરને કે લિયે સબ ઇકઠ્ઠે હુએ હૈ. ફ્યુચર ઓફ વર્ક સેન્ટર મે હમારા જો ફોકસ હૈ વો સારે હમારે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કો અપસ્કિલ કરને કા, ઉનકો ઉન ટેકનોલોજી ઉન વર્ક પ્લેસ કે બારે મે બતાને કા હૈ જો ઉનકો રેગ્યુલર યુનિવર્સિટી કી ડિગ્રીઝ મે નહીં મિલતા. વર્લ્ડ બહોત સ્પીડ સે બદલ રહા હૈ. આપને ન્યૂઝ દેખી હોગી, બહોત જગા ડેટા હૈ કે 80 મિલિયન સે જોબ સે જ્યાદા જોબ્સ ખતમ હો જાયેંગી અગલે 2-3 સાલ મે. પર એસી ડરને વાલી બાત નહીં હૈ, ક્યોંકિ 90 મિલિયન સે જ્યાદા નઈ જોબ્સ ભી ક્રિએટ હો રહી હૈ. ઓર વો ઇસલિયે ક્રિએટ હો રહી હૈ ક્યોંકિ ટેકનોલોજી બહોત ફટાફટ આ રહી હૈ. નાઉ ઇતની ફાસ્ટ ટેકનોલોજી આને સે એકેડેમિયા વાલે યુનિવર્સિટી વાલે વો ઉસ સ્પીડ પે ચેન્જ નહીં કર પાતે. યુનિવર્સિટી ક્યા કર રહે હૈ આજકલ કે વો અપને કોર્સિસ કો ચેન્જ કર રહે હૈ. જરૂરત કોર્સ કો ચેન્જ કરને કી નહીં હૈ, જરૂરત હૈ તરીકે કો ચેન્જ કરને કી કે આપ પઢાઓગે કૈસે. તો એમ્પ્લોયબિલિટી લાઈફ કે અંદર હમ વર્ક સિમ્યુલેશન્સ કો લેકે આયે હૈ. હમ બિલકુલ જૈસે આપ રિયલ લાઈફ મે કામ કરતે હૈ, હમ વૈસે હી એન્વાયરમેન્ટ્સ કો લેકે આયે હૈ તાકે આપ ઉસકે તહત સીખ સકે. અબ રિયલ લાઈફ મે કોઈ અકેલે પડતા નહીં હૈ, તો યહાં પર આપ ઇન્ડસ્ટ્રી મે ક્યો વો કરે. તો ઇસલિયે હમ પ્રોજેક્ટ વર્ક લેકે આયે હૈ જહાં પે આપ ઇકઠ્ઠે પડે એક દૂસરે કે સાથ કરતે હૈ ઓર રિયલ ઇન્ડસ્ટ્રી કે લોગો કે સાથ કામ કરતે હૈ. રિયલ ઇન્ડસ્ટ્રી આપકો પ્રોજેક્ટ દેતી હૈ, 5 સ્ટુડન્ટ્સ ઇકઠ્ઠે હોતે હૈ ઓર ઇસ એક્સપિરિયન્શિયલ માસ્ટર કોર્સિસ કો હમ કહેતે હૈ એક્સપિએમસી, જો હમ હમારે ફ્યુચર ઓફ વર્ક સેન્ટર કે અંદર ગુજરાત મે લોન્ચ કર રહે હૈ. બડે સારે ડોમેન્સ હૈ જિસકે અંદર હમ એક્સપિએમસીસ કો લોન્ચ કર રહે હૈ. સાયબર સિક્યોરિટી, ડિજિટલ ફાઇનાન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ જીતને ભી આગે ફ્યુચર કે સ્કિલ સેટ હૈ વો હમ સબ કર રહે હૈ. જો ડિફરન્સ હૈ હમારા, હમારા ડિફરન્સ બાકી કોઈ ભી ઓર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન સે અક્રોસ ઇન્ડિયા મે હૈ કે હમ ઇસકો બિલકુલ એક્સપિરિયન્શિયલ, બિલકુલ વર્ક પ્લેસ કી તરહ કરાતે હૈ. આપ હમારે પ્રોગ્રામ કે અંદર આતે હૈ તો આપકો લગેગા કે આપ કિસી જોબ મે હૈ, આપ પ્રેક્ટિસ કર રહે હૈ બિફોર જોબ મે જાને કે લિયે. અબ આપ કોઈ ભી ગેમ ભી ખેલને જાતે હૈ તો ઉસસે પહેલે પ્રેક્ટિસ કરતે હૈ ના. તો ઇસલિયે આપ વર્ક પ્લેસ પે અગર જા રહે હૈ તો આપ અપની જોબ કરને સે પહેલે આપ યે પ્રેક્ટિસ ઇસકો માન કે ચલિયે કે હમ પ્રેક્ટિસ કરતે હૈ. હમારા કોલેબોરેશન હૈ ફેડરેશન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા કે સાથ જો યે એક્સપિએમસીસ કો એક્સેપ્ટ કરતા હૈ, રેકોગ્નાઇઝ કરતા હૈ ઓર ઇસ પે ક્રેડિટ દેતા હૈ. મારું નામ કુલદીપસિંહ ઝાલા છે અને હું મને આ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષ થયા. હું છેલ્લા 15 વર્ષથી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરું છું. હવે આજનું જે આપણું મોટો છે એમ્પ્લોયબિલિટી ડોટ લાઈફ ફ્યુચર વર્ક સેન્ટર જે આપણે ઓપન કરવા જઈ રહ્યા છે એનું આજે ગ્રાન્ડ લોન્ચિંગ છે, રાઈટ? હવે એમાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કોર્સિસ અહીંયા આપણે રન કરવાના છે. એમાં સરે જેમ વાત કરી એક્સપિએમસી પ્રોગ્રામ છે, એના સિવાય કોઈ સ્ટુડન્ટ અંડર ગ્રેજ્યુએટ છે અને અહીંયા 8 મહિના સ્ટડી કરીને પછી આગળ ભણવા માટે જવું તો જઈ શકે છે. એના સિવાય આઈટીના બધા પ્રોગ્રામ્સ છે. આવા ડિફરન્ટ ડિફરન્ટ પ્રોગ્રામ્સ આપણે અહીંયા અમદાવાદમાં કલાસાગર મોલ છે ત્યાં આપણું ફ્યુચર વર્ક સેન્ટર આપણે ઓપન કરી રહ્યા છે નેક્સ્ટ 10 ડેઝમાં. તો ત્યાં બધા સ્ટુડન્ટ આવીને સ્ટડી કરી શકે છે અને સ્ટડી સાથે પોતાનું એક કહેવાય ને ક્રેડેન્શિયલ્સ, એક યુનિવર્સિટીનું એમને સર્ટિફિકેટ મળે છે જે આઈ થિંક તો બધાને ખબર છે કે ફેડરેશન યુનિવર્સિટી છે એનું. કોર્સ સ્ટાર્ટિંગ ડ્યુરેશન 4 વીકથી લઈને 9 મહિના સુધીનો છે. હવે કયા કોર્સમાં એનરોલ થાય છે એ સ્ટુડન્ટ ઉપર ડિપેન્ડ છે. આપણે સ્ટુડન્ટને બધા ઓપ્શન આપીએ છીએ અલગ અલગ. ફોર એક્ઝામ્પલ, કોઈનું બેચલર ડિગ્રી ફિનિશ થઈ ગઈ, રાઈટ? હવે સ્ટુડન્ટ માસ્ટર માસ્ટર માટેને માસ્ટર કરે છે. હવે એને પોતાનામાં એક કોઈ આઈટીનો કોઈ સ્કિલ માટે અને અપસ્કિલ માટે એમ જેમ કહેવાય કે ભાઈ ડિગ્રીની જરૂર છે કોઈ, તો પહેલાં અમે અહીંયા ભણાવીશું, રાઈટ? 1-2 યુનિટ એને અહીંયા સ્ટડી કરાવીશું. દેન પછી એ લોકો ડિસાઇડ કરશે કે હવે મને આગળ ભણવું છે ફર્ધર સ્ટડી સેમ પેટર્નમાં,
તો આપણે એને ઓસ્ટ્રેલિયા મોકલીશું ભણવા માટે. હવે એને એમ લાગે કે ના, મને અહીંયા જ રહેવું છે, તો આપણે એને એક થી બે યુનિટ ભણાવીને એને એક સર્ટિફિકેટ આપીશું, ક્રેડિશિયલ સર્ટિફિકેટ, જે એમ્પ્લોયમેન્ટ ડોટ લાઈફ ફેડરેશન યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હશે, જેથી એને અહીંયા જોબમાં એક અપગ્રેડ કહેવાય ને કે એક સ્કિલમાં એને અપગ્રેડેશન મળી શકે, સેલેરી પાર્ટથી લઈ અને એના ડેઝિગ્નેશન આમાં બધામાં હેલ્પ થઈ શકે. ફી સ્ટ્રક્ચર મિનિમમ આપણે જો ઇન્ડિયન કરન્સીમાં વાત કરીએ તો મિનિમમ 25,000 થી લઈને 2,00,000-2,50,000 સુધીનું સ્ટ્રક્ચર છે, ડિપેન્ડ ઓન કોર્સિસ.